भारत और पाकिस्तान वच्चे हाई वोल्टेज मुकाबलो नरेंद्र मोदी स्टेडियम में भारत और पाकिस्तान वच्चे मैच शुरू। भारत और पाकिस्तान की मैच ने लई क्रिकेट प्रेमियों में उत्साह। देश अलग अलग राज्यों में लोग मैच जोवा माटे आव्या। भारत पाकिस्तान वच्चे नी मैच में सुरक्षा जड़बे सलाह। कंट्रोल रूम की तमाम स्थिति पर पुलिस की नजर। स्टेडियम नी अंदर और बाहर सीसीटीवी लगावाया। होमग्राउंड में हाई वोल्टेज मैच ने लई सट्टा बजार गरम। सट्टा बजार में भारत की टीम जीत माटे होट फेवरिट। मैच ने लई सौथी मोटो सट्टो रमाय तेवी शक्यता। भारत और पाकिस्तान की मैच ने लई बनासकांठा पुलिस एलर्ट। अमीरगढ़ चेकपोस्ट पर पुलिस की बाज नजर। शंकास्पद वाहन चालकों फोटो और आईडी की तपास। अमित शाह अमदावाद एसजे हाईवे पर आवेला फन ब्लास्ट की मुलाकाते पहुंचा था। शाहे आंगणवाड़ी बाड़कों साथ मुलाकात करी हती। पीएम मोदी भारत और श्रीलंका वच्चे फेरी सर्विस शुरू करी। मोदी कहूं अमे भारत और श्रीलंका वच्चे आर्थिक संबंधों में एक नवो अध्याय शुरू कर्यो। માત્ર બે કલાક નો સમય બાકી છે, એટલે કે 120 મિનિટ બાકી છે અને બે કલાક બાદ શરૂ થશે મહામુકાબલો, ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ વોલ્ટેજ મેચ કે જે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે। હાલમાં તમામ પ્રેક્ષકોને પ્રવેશ અપાઈ ચૂક્યો છે। 10 વાગ્યાથી એન્ટ્રી જે છે તે શરૂ કરી દેવામાં આવી હતી અને જે વીઆઈપી છે, જે વીવીઆઈપી છે તે પણ એક બાદ એક જે છે એ અત્યારે સ્ટેડિયમ પર પહોંચી ગયા છે અને ખાસ 12 વાગ્યાથી જ અલગ અલગ પરફોર્મન્સ શરૂ થશે। અને જે સિંગ હોય, નેહા કક્કર હોય, સુનિધિ ચૌહાણ હોય કે હોય ગરબા ક્વીન એવી ફાલ્ગુની પાઠક કે જે પ્રેક્ષકોને સુર રેલાવશે ને ત્યારબાદ શરૂ થશે ચોક્કા અને છક્કાનો પ્રસાદ। બરાબર 1:30 વાગે ટોસ ઉછળશે। इंडिया पाकिस्तान किस तरह से ओवर रिजल्ट देख रहे हो? देखिए, जैसे मैंने आपको बोला कि भारतीय टीम बेहतर टीम है, लेकिन अच्छी क्रिकेट खेलनी पड़ेगी तभी आप ये मैच जीतेंगे। તો દરેક ખેલાડીમાં હોય છે ખેલદિલીની ભાવના। આ એક ખેલ છે ભારત પાકિસ્તાનની મેચ, પરંતુ ભારતની ટીમ ભલે સ્ટ્રોંગ હોય પણ જો સારું રમશે તો મેચ જીતશે, તો જ પોતાનો રેકોર્ડ યથાવત રાખશે। કારણ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી વર્લ્ડ કપની 7 મેચો રમાઈ ચૂકી છે, સાથે 7 મેચમાં ભારત વિજયી બન્યું છે। આ વખતે પણ સ્ટ્રોંગ ટીમ છે, બેટિંગ લાઇનઅપ હોય કે પછી બોલિંગ હોય, પરંતુ સારું રમશે તો જીતશે। ગૌતમ ગંભીરે પણ એવું જ કહ્યું છે। ખાસ એ પણ માહિતી મળી રહી છે કે શુભમન ગિલ કે જે અત્યારે ડેન્ગ્યુની સારવાર લઈ રહ્યા હતા તે સ્વસ્થ થઈ ગયા છે અને આજની મેચમાં રમશે તેવી પણ શક્યતા સેવામાં આવી રહી છે। છ એવા દ્રશ્યો જે ખરેખર જોશ હાઈ બતાવી રહ્યા છે। બંને ટીમ સજ્જ છે, ગઈકાલે નેટ પ્રેક્ટિસ કરી આજે પણ રમવા માટે તૈયાર છે। ભારત અને પાકિસ્તાન મહામુકાબલો, જેના કારણે સ્ટેડિયમ પર જમાવડો છે। કોઈ હાથમાં તિરંગો લઈને, કોઈ ઇન્ડિયાની ટી શર્ટ પહેરીને, તો કોઈ હેરસ્ટાઇલ ઇન્ડિયાને કરાવીને, તો કેટલીક મહિલાઓ હાથ પર મહેંદીમાં ચકદે ઇન્ડિયા લખાવીને આવી રહી છે, તો કેટલાક ફેસ ઉપર, હાથ ઉપર ટેટુ પણ કરાવી રહ્યા છે। જીત માટે વારાણસી ખાતે પૂજા અને હવન પણ શરૂ થઈ ગઈ છે। તો આ તરફ દર્શકોમાં ઉત્સાહ છે। ભારત અને પાકિસ્તાનની ટક્કર કોઈ જે છે કહેવાય કે જે ડ્રોઈંગ કરીને કે પછી આર્ટિસ્ટ જે છે પોતાની કલા પ્રદર્શિત કરીને ભારતને સપોર્ટ કરી રહ્યા છે। તો આ તરફ સેલિબ્રિટીઝનું આગમન, જેમાં અરિજીત સિંઘથી લઈને નેહા કક્કર, સુનિધિ ચૌહાણ જેઓ પહોંચી ગયા છે એરપોર્ટ ઉપર, તો સાથે મંત્રીઓ પણ અત્યારે ખાસ સ્ટેડિયમ ખાતે પહોંચી રહ્યા છે। જ્યારે કે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે, કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સજ્જ છે। कहाँ से आए सर और क्या कहेंगे, कैसे टीम इंडिया को चीयर करेंगे? मेरा नाम अरुण अडानी है, मैं अहमदाबाद गुजरात से हूँ। मैं 3 दिन से यहाँ पर आता हूँ, ऐसे गेटअप करके आता हूँ तिरंगा पेंटिंग करके, और यहाँ पर जबरदस्त एक माहौल है। ऐसे लगता है एक नया त्योहार आ गया वर्ल्ड कप का, और कल से नवरात्रि भी चालू हो रहा है। तो मात्र अहमदाबाद थी नहीं, गुजरात थी नहीं, परंतु देश विदेश ना खूणे खूणे थी टीम इंडिया ने चीयर करवा माटे पहुंची चुक्या छे क्रिकेट रसिको। कारण के आ हाई वोल्टेज मुकाबलो छे ने बन्ने टीमो हवे स्टेडियम जवा रवाना पण थई गई छे। बराबर
દોઢ કલાક પછી એટલે કે દોઢ વાગે મેચ માટે ટોસ થશે અને કોણ ટોસ જીતે છે તેના પર પણ સૌની નજર રહેશે. બે વાગ્યાથી શરૂ થશે રોમાંચક મુકાબલો અને ત્યારબાદ કહેવાય ને કે વાહનો જાણે થંભી જશે, રસ્તાઓ સુમસામ થઈ જશે. અને કેમ ના થાય, આજે ભારત પાકિસ્તાનની મેચ પણ છે. તમામ ઘરોમાં પણ જે લોકો રસિકો પ્રેક્ષકો જે સ્ટેડિયમમાં જવાના છે તેઓ તો ખાસ કરીને ત્યાં પહોંચી ચૂક્યા છે, પણ દરેકે દરેક ઘરમાં પણ અત્યારે ક્યાંક ગૃહિણીઓ જલ્દી જમવાનું પણ બનાવી રહી છે, ક્યાંક બાળકોએ પણ તૈયારી કરી છે ભારત પાકિસ્તાનની મેચ જોવાની. અને જે અત્યારે કહેવાય કે ગરબાના અલગ અલગ જે ગ્રાઉન્ડ છે તે ખાસ કરીને ત્યાં મોટી મોટી સ્ક્રીન્સ પણ મૂકવામાં આવી છે. અલગ અલગ સોસાયટી એપાર્ટમેન્ટમાં પણ ક્યાંક મોટી મોટી સ્ક્રીન એલઈડી મૂકવામાં આવી છે કે જ્યાં સોસાયટીના તમામ સભ્યો ભેગા મળીને આ મેચ જોશે, કારણ કે વર્લ્ડ કપની ફાઇનલથી પણ ખૂબ જ હાઈ વોલ્ટેજ આ ડ્રામા ગણવામાં આવે છે, હાઈ વોલ્ટેજ આ મેચ ગણવામાં આવે છે. અને તમામ લોકો ઇન્ડિયાને ચીયર કરવા માટે ખાસ કરીને અલગ અલગ નુસ્ખા અપનાવી રહ્યા છે, કોઈ ટેટુ કરાવી રહ્યું છે. તો આ તરફ ભારત અને પાકિસ્તાન બંનેની ટીમ અત્યારે સ્ટેડિયમ જોવા રવાના થઈ ચૂકી છે. નિકુલ અમારી સાથે જોડાઈ ગયા છે. નિકુલ, ખાસ જણાવશો કે કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગ્રાઉન્ડની અંદર? આમ તો એન્ટ્રીની શરૂઆત થઈ ચૂકી છે, પણ ક્રિકેટ રસિકોમાં કેવો ઉત્સાહ જ્યારે ભારત અને પાકિસ્તાનની ટીમ હવે સ્ટેડિયમ ખાતે આવા રમાણે થઈ ગઈ છે? જે બિલકુલ, તે થોડીક જ વારમાં ખેલાડીઓ પણ સ્ટેડિયમ ખાતે પહોંચવાના છે. તે પહેલા દર્શકોની એક ભારે ભીડ છે તે સ્ટેડિયમની બહાર જોવા મળી રહી છે. હાલ તે લોકોનો આ જુસ્સો છે તે જોઈ શકાય છે. ટીમ ઇન્ડિયાને ચીયર અપ કરવા માટે આ દર્શકો અહીંયા પહોંચ્યા છે. વહેલી સવારથી લાઈનો લાગી હતી અને હજુ પણ હજારો દર્શકો છે તે સ્ટેડિયમની બહાર ઊભા છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર ભારે ભીડ છે, ભારે લોકોનો ઘસારો છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. લોકો દૂર દૂરથી ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરવા માટે અહીંયા આવ્યા છે અને હાલમાં પણ દ્રશ્યો આપ જોઈ શકો છો. ભારે ભીડ છે તે લોકોને અહીંયા જોવા મળી રહી છે. કેમેરામેન પુખરાજ શર્માને કહીશ કે આગળના દ્રશ્યો બતાવે કે જ્યાં લાંબી કતારો છે, કિલોમીટરો સુધી લોકોની ભીડ છે તે ગેટની બહાર જોવા મળી રહી છે. લોકો ટીમ ઇન્ડિયાની બેટિંગ જોવા માટે, ટીમ ઇન્ડિયા કેવી રીતે રમે છે તે જોવા માટે આતુર થઈ રહ્યા છે. લાંબી લાઈનો લાગી ચૂકી છે. સવારે 10 વાગ્યાથી આ લાઈનો લાગેલી છે. સતત લોકોનો ઘસારો છે તે સ્ટેડિયમ તરફ વધી રહ્યો છે. 1.5 લાખ જેટલા દર્શકો આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉપસ્થિત હશે અને તેમની સાક્ષીએ ભારત પાકિસ્તાનની મેચ છે તે અહીંયા રમવા જઈ રહી છે. ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશમાંથી લોકો જે છે તે અહીંયા પહોંચી ચૂક્યા છે. દેશ બહારમાં વસતા જે ગુજરાતીઓ હતા, જે ભારતીયો હતા, તે પણ જે છે તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સ્પેશિયલ આ મેચ લાઈવ નિહાળવા માટે પહોંચ્યા છે. મહત્વની બાબત છે કે જે રીતે ભારત પાકિસ્તાનની મેચ રમાવાની છે ત્યારે લોકોની અંદર ઉત્સાહ છે, ઉમંગ છે અને જોશ પણ લોકોની અંદર જોવા મળી રહ્યો છે. હાલ મોટી સંખ્યામાં દર્શકો ઉપસ્થિત છે. પોલીસ અધિકારીઓ છે તે ધીરે ધીરે ભીડને ઓછી કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. જે ભીડ વધી રહી છે તેમાં ધીરે ધીરે જે છે તે લોકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, પરંતુ સુરક્ષામાં કોઈ પણ પ્રકારની ચૂક ન રહે તેનું વિશેષ ધ્યાન અત્યારે પોલીસ દ્વારા રાખવામાં આવ્યું છે. પોલીસ જવાનો ખડે પગે છે અને તમામ જે લોકો અંદર જઈ રહ્યા છે તેમનું ઝીણવટભર્યું જે ચેકિંગ છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે. કોઈ પણ ભારત અને પાકિસ્તાનની મેચ માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચી રહ્યા છે ત્યારે મહેન્દ્રસિંહ ધોનીના સપોર્ટર્સ અહીંયા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા છે અને આ મેચને લઈને ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરી રહ્યા છે, ચીયર અપ કર્યા છે. સબસે પહેલે અમદાવાદ મેં આપકા સ્વાગત હૈ, ક્યા કહેંગે આજ કી મેચ કે બારે મેં? બિલકુલ, ક્યુંકિ યે મેચ નહીં હૈ, યે એક ઇતિહાસ રચને જા રહા હૈ ઇસ ગ્રાઉન્ડ પે, ક્યુંકિ પાકિસ્તાન બહોત સમય સે અમદાવાદ મેં જો કે વર્લ્ડ કપ જૈસા મેચ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જો વર્લ્ડ કા એક લૌતા સ્ટેડિયમ હૈ, જો એક 1,32,000 કી કેપેસિટી વાલા સ્ટેડિયમ જાના જાતા હૈ, ઓર ઇસ સ્ટેડિયમ જો ઇતિહાસ રચેગા, ઇસ ઇતિહાસ કે ગવાહ હમ ભી બનેંગે, જો ઇતના લોગ જલસા પૂરા પૂરા જલસા ઇસ સ્ટેડિયમ મેં જાયેગા. જબ ઇન્ડિયા ટીમ જબ મેદાન મેં ઉતરેગી તો ભારત માતા કે નારે લગેંગે, ઇન્ડિયા ઇન્ડિયા કે નારે લગેંગે, વો અલગ હી ગૂંજ, એક એક મિનિટ એક એક સેકન્ડ જો પલ હમ જીએંગે ઓર ઇતિહાસ મેં હિસ્ટ્રી મેં નામ દર્જ હોગા જબ મેચ હોગા. મહેન્દ્રસિંહ ધોની કી કપ્તાની મેં ટીમ ઇન્ડિયા ને વર્લ્ડ કપ જીતા થા, ઇસ બાર રોહિત શર્મા હૈ, ક્યા કહોગે ઇસ બાર ધોની કી ગેરહાજરી મેં યે વર્લ્ડ કપ જીતના હાસિલ હોગા? બિલકુલ બિલકુલ, જો કારનામા ધોની સરને 12 સાલ પહેલે 2011 મેં કિયા થા ઓર મોહાલી મેં પાકિસ્તાન કો હરાયા થા સેમી ફાઇનલ મેં, ઓર પાકિસ્તાન કો હરા કે ફાઇનલ મેં પહોંચે થે, લેકિન યે મેચ અબ રોહિત શર્મા કી કપ્તાની મેં ખેલા જાયેગા ઓર રોહિત શર્મા કપ્તાન હૈ, વિરાટ કોહલી હૈ, શુભમન ગિલ હૈ,
बहुत बड़े नाम है हार्दिक पांड्या और ये मैच में अच्छा परफॉर्मेंस करेंगे। जैसे टीम इंडिया ने पाकिस्तान को एशिया कप में श्रीलंका में हराया था 128 रन से, जब हराया था पूरा ये ह्यूमर बन रहा था हमारे पास शाहिनशाह अफरीदी हैं, हमारे पास वो हैं, तो मतलब वो चीज़ का बनाएगा, हमारे फर्स्ट बॉलर है टीम इंडिया नहीं टिक पाएगा। और जब टीम इंडिया ने उनको हराया तो वो लोग सब चुप हो गए और ये स्टेडियम की बात ही छोड़ दो, यहाँ पे पब्लिक का पूरा सपोर्ट रहेगा, जब गूंजेगा इंडिया इंडिया तो पाकिस्तान अलग हट जाएगा, जो जलसा जाएगा तो उसमें बह जाएगा पाकिस्तान। लेकिन नवरात्रे से पहले दिवाली बननी है और दिवाली यहीं से ही शुरू होगी और यहीं सब लोग जश्न मनाएंगे, पूरी रात जश्न मनेगा और टीम इंडिया जब जीतेगा तो आतिशबाजी का अलग ही नज़ारा रहेगा। बस यही कहेंगे, जीतेगा भाई जीतेगा, इंडिया जीतेगा, भारत माता की जय। बिल्कुल, नवरात्रि पहला दिवाली अहमदाबाद नरेंद्र मोदी स्टेडियम में बनते तेव मानू छे महेंद्र सिंह धोनी ना फैन राम बाबू नु जे अहमदाबाद नरेंद्र मोदी स्टेडियम में टीम इंडिया ने चीयर करवा माटे पहुंचा छे। कैमरामैन संदीप राठौर साथ प्रतीक जाधव, संदेश न्यूज़ अहमदाबाद। तो खासा महामुकाबलो छे, ना महामुकला ने जोवा माटे मोटी संख्या में लाखोंनी संख्या में प्रेक्षकों पहुंची रहा छे, परंतु केवा केटलाक एवा जे छे जे फैन्स छे के जे धोनी ना फैन्स छे, तेंदुलकर ना फैन्स छे, रोहित शर्मा ना, विराट कोहली ना फैन्स छे, तेओ अलग अलग कहवाय ने के टैटू करावीने फेस ऊपर इंडियानो कलर करावीने तिरंगो हाथ में लईने ते अत्यारे पहुंची रहा छे। ने एमनो एज केवू छे जे 1983 मां थयुं कपिल देव नी कप्तानी मां, जे 2011 मां थयुं महेंद्र सिंह धोनी नी कैप्टनशिप मां, ते आजे थवा जई रह्युं छे 2023 मां, एटले के 12 वर्ष पछी। वर्ल्ड कप नी हजी फाइनल तो नथी, परंतु अत्यारे ज्यारे फाइनल जेवो माहोल होय तेवो जोवा मळी रह्यो छे, कारण के हाई वोल्टेज मुकाबलो भारत अने पाकिस्तान वच्चेनो छे अने दर्शको प्रेक्षको क्रिकेट रसिको ए जिस्ता होय छे। कप आवे के ना आवे तो फाइनल मां पहोंचीशुं त्यारबाद नक्की करीशुं, पर पाकिस्तान सामेनी मैच तो आ जीतवानी छे। અને રોહિત શર્મા વિરાટ કોહલી જ્યારે પીચ ઉપર આવશે ત્યારે રનોનો વરસાદ થશે, અને ખાસ પાકિસ્તાનની જે બોલિંગ કહેવાય છે એ ક્યાંક બોલર જે છે ધૂળ ચટાડતા થઈ જશે આ તમામ બેટ્સમેનને બેટ્સમેન, અને 2 વાગ્યાથી મુકાબલો શરૂ થશે। બસ થોડીક જ વારમાં ટીમ ઇન્ડિયા ટીમ પાકિસ્તાન પહોંચી જશે સ્ટેડિયમ ખાતે। I am so excited. I am first match in India Pakistan World Cup. I am watching the 1996 started the career, but the first time watching the live India Pakistan match in the ODI in Ahmedabad Stadium. I am most expect to today the Virat Kohli and Rohit Sharma. India, 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 India. Appa bhari rahunga inshallah. मैं बोलूंगा जीतेगा भाई जीतेगा, इंडिया जीतेगा, पाकिस्तान, ऐसा गेम खेलूंगा। मोहब्बत है बोलते मोदी इंडियन मेहता दीदी दे रहा है, पब्लिक है सेल्फी बना रही है, ये मोहब्बत है इंडिया में ही है और दुनिया में कहीं नहीं है। बियॉन्ड And secondly, I think the topics that that we are discussing yesterday and today. તો મેચ છે, મનોરંજન છે અને જોશ પણ અત્યારે હાઈ છે। ભારત પાકિસ્તાન વચ્ચેની મેચ છે, મનોરંજન છે, કારણ કે સિંગર્સ બસ થોડીક જ વારમાં પરફોર્મન્સ પણ શરૂ થશે અને ત્યારબાદ આ મહામુકાબલાની શરૂઆત થશે, ત્યારે લોકો જે છે એ તેને ટીમ ઇન્ડિયાને ચીયર કરવા માટે અત્યારે સ્ટેડિયમ ખાતે પહોંચી રહ્યા છે। બસ થોડીક જ વારમાં ઓપનિંગ સેરેમની, લગભગ 12:30 આસપાસ ઓપનિંગ સેરેમની શરૂ થઈ જશે, જેમાં શંકર મહાદેવન છે, અરજીત સિંઘ છે, નેહા કક્કડ પહોંચશે, અને ખાસ ત્યાં જે હાજર ક્રિકેટ રસિકો છે તેઓ સિંગિંગનો લહાવો લેશે, અને ત્યારબાદ બરાબર 1 કલાક બાદ એટલે કે 1:30 ટોસ ઉછળશે, અને ત્યારબાદ કોણ ટોસ જીતે છે તેના ઉપર પણ સૌની નજર રહેશે। ભારતની ટીમ જો ટોસ જીતે છે તો પહેલાં બેટિંગ પસંદ કરશે કે બોલિંગ પસંદ કરશે, ત્યારબાદ આખરે આ મુકાબલો જોવા માટે તમામ લોકો સજ્જ।